विद्यार्थी मित्रों नमस्कार। आपने आ बे व्याख्यान में हूँ महागुजरात चळवळ केवी रीते चाली अने आपने आ गुजरात राज्य नु सर्जन करी शक्या छे एनो इतिहास जणावा मांगु छू। आम तो महागुजरात आंदोलन की शुरुआत ब्रिटिशरोना काल थी जाने के थई गई हती एम कही शकाय, कारण के ब्रिटिशरोए વહીવટી સરળતા ખાતર જે ભાગલાઓ પાડ્યા હતા એ કૃત્રિમ ભાગલાઓ હતા। આપણે બંગાળના ભાગલા વિશે જાણીએ છીએ। આ ભાગલાથી વિવિધ પ્રજા જે હતી, વિવિધ ભાષા બોલતી હતી, જેની અસ્મિતા રૂંધાવા માંડી હતી। એથી 1921 માં આપણી કોંગ્રેસે ઠરાવ પસાર કરેલો કે ભાષાવાર પ્રાંતની રચના કરવી જોઈએ, એટલે સ્વતંત્ર રાજ્ય ભાષાવાર રચાવા જોઈએ એની માંગણી 1921 થી ચાલુ થઈ ગઈ હતી એમ કહી શકાય। એ પછી 1928 માં નહેરુ અહેવાલ આવ્યો, એમાં પણ ભાષાવાર પ્રાંતની રચના કરવાની ભલામણ કરવામાં આવી હતી। 1947 માં આપણને આઝાદી પ્રાપ્ત થઈ ગઈ ત્યારે જવાહરલાલ નહેરુએ પણ ભાષાવાર પ્રાંત દરેક જગ્યાએ રચવા જોઈએ એવો છે સ્વીકાર કર્યો હતો, પરંતુ આ દિશામાં આગળ કશું થતું નહીં ત્યારે સ્વાતંત્ર્ય બાદ 1953 ની સાલમાં હૈદરાબાદની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આખા ભારતમાં ભાષાવાર પ્રાંતોની રચના કરવાની જરૂર છે। પણ તેમ છતાં હજુ આ દિશામાં આટલા બધા વર્ષો પછી કંઈ થયું નથી। એવે સમયે છે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત ત્રણેયની એક હાઈકોર્ટ કરી નાખવામાં આવી અને એમાંથી ધીમે ધીમે ચળવળ આગળ ચાલતા દ્વિભાષી મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું હતું। ત્યારથી આ મહાગુજરાતની ચળવળને વધુ ને વધુ બળ મળતું ગયું। આ આંદોલનના ત્રણ સર્જક પરિબળો છે। પહેલું છે પ્રજા સમાજવાદી કાર્યકરોનું જૂથ જે ભાગ લેતું હતું, બીજું મહાગુજરાતને નામે કોંગ્રેસમાંથી છૂટા થયેલા જે નેતાઓ હતા તે, અને ત્રીજું પરિબળ છે મહાગુજરાતના નામે સંગઠિત લોકોનું જૂથ કે જેને મહાગુજરાત મેળવવામાં રસ હતો। આ મહાગુજરાત ચળવળના જે મુખ્ય નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જેને આપણે ઇન્દુ ચાચાને નામે ઓળખીએ છે, જેનો એવો જોરદાર સ્વભાવ, મૌલિક વિચારો, આગવી ભાષાની છટા, ભાષા ઉપર અદ્ભુત પ્રભુત્વ અને એની વાણી એટલી બધી અસરકારક હતી અને લોકોને ચોંટી જાય એવી હતી અને સાથે સાથે નરી સાદગી વાળા માણસ મળતા ઉડા પડું નિખાલસ પડું આ ઇન્દુલાલ યાજ્ઞિકમાં હતું, જેને આપણે ઇન્દુ ચાચાને નામે ઓળખીએ છે। ઇન્દુ ચાચાના ટેકામાં છે જયંતિલાલ દલાલ, રતિલાલ ખુશાલદાસ, ડોક્ટર ગણપતરામ પટેલ, હરિહર ખંભોળજા, પ્રબોધ રાવલ, હરિપ્રસાદ વ્યાસ વગેરે વગેરે એ જોડાયા હતા અને આ મહાગુજરાતની ચળવળ સમગ્ર ગુજરાતમાં થોડાક સમયમાં ફેલાઈ ગઈ હતી। મહાગુજરાતની ચળવળને તમારે વ્યવસ્થિત રીતે સમજવા માટે આ આંદોલનના બે ભાગ પાડવામાં આવ્યા છે। પહેલો ભાગ છે ગુજરાતના અલગ રાજ્યની રચના માટેનું આંદોલન અને બીજો ભાગ છે નવ જુવાનોનું શહીદ સ્મારક રચવા માટેનું આંદોલન। તો આ બે ભાગ સમજ્યા પછી આપ મહાગુજરાતની ચળવળ આખા ગુજરાતમાં કેવી રીતે ચાલી હતી તે તમે બરાબર સમજી શકશો। 1951 માં મહાગુજરાત સીમા સમિતિ રચવામાં આવી જેના અધ્યક્ષ હતા પુરુષોત્તમ દાસ। વલ્લભ વિદ્યાનગર ની અંદર ભાઈ કાકાની પ્રેરણાથી મહાગુજરાત પરિષદની રચના થઈ। આ બે પરિષદોએ અલગ ગુજરાત રાજ્યની માંગણી કરી હતી। નવસારીની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ મળી અને એમાં પ્રમુખ કૃષ્ણલાલ મો ઝવેરીએ એવો ઠરાવ પસાર કર્યો કે આપણે મહાગુજરાત લઈને જ રહેવાનું છે।
કોંગ્રેસીઓએ પણ એક ઠરાવ પસાર કર્યો જેને આપણે નાગપુર એક્ટને નામે ઓળખીએ છીએ. તો આ વાત થઈ મહાગુજરાતની ચળવળની પૂર્વ ભૂમિકાની. હવે મારે આપને એ વાત સમજાવવી છે કે મહાગુજરાતની ચળવળ ની વાતો 21 થી ચાલુ થઈ ગઈ, પરંતુ નક્કર દિશામાં આ બાબતે ક્યારે શું બન્યું હતું એ બધી ક્રમશ એક પછી એક ઘટનાઓ હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. 29/12/1953 ના રોજ ભારત સરકારે એક પંચ સ્થાપ્યું, રાજ્ય પુનર્રચના પંચ. આ પંચે એ કામ કરવાનું હતું, સમગ્ર દેશમાં ફરવાનું અને માહિતી એકત્ર કરવાની કે કઈ કઈ જગ્યાએ નવા ભાષાવાર પ્રાંત પાડી અને રાજ્યો રચવાની જરૂર છે. તો રાજ્ય પુનર્રચના પંચ આખા દેશમાં ફર્યું. 1,52,250 દસ્તાવેજો એને વિવિધ ભાગોમાંથી એકઠા કર્યા. આ પંચને આખા ભારતમાંથી 2,000 આવેદન પત્રો મળ્યા. 9,000 વ્યક્તિઓની આ પંચે જુબાની લીધી અને 135 સ્થળે પંચે રૂબરૂ જઈ અને આ બાબતે અભ્યાસ કર્યો હતો. 30/9/55 ના રોજ પંચે અહેવાલ સરકારને સોંપી દીધો કે ફલાણી ફલાણી જગ્યાએ અલગ રાજ્ય કરવાની જરૂરિયાત છે. એવે વખતે છે મુંબઈ મહારાષ્ટ્રથી અલગ ન પડે એ માટે મુંબઈમાં તોફાનો થયા, કેટલાક લોકોના મૃત્યુ થયા અને એવે વખતે 14/56 ના રોજ ભારત સરકારે 3 રાજ્યોની પુનર્રચનાનો ખરડો પસાર કર્યો અને જેમાં એમ કહેવામાં આવ્યું કે 3 રાજ્યો બનશે, મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્ય અને કેન્દ્રના શાસન હેઠળ મુંબઈ રાજ્ય અને બોરીવલી થાણા. આવો ઠરાવ પસાર થવાથી મંડ્યા એકબીજા નેતાઓ પોતાના પ્રતિભાવો આપવા. એમાં ડોક્ટર નરવણે એમ કીધું કે મુંબઈના ટુકડા કરી ગુજરાત રહી શકશે નહીં, મલબાર હિલમાં કેમ બંગલા ગુજરાતી બંધાવે છે, કમાટીપુરામાં કેમ બંધાવતા નથી. અવળી કાકા સાહેબ ગાંધીલે એમ કીધું કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્યમાં કદી રહી શકે એમ નથી. ગુજરાતને દ્વિભાષી રાજ્યમાં રાખીને પંચે મૂડીવાદી માટે એક અલગ રાજ્ય ઊભું કરેલું છે. તો મહારાષ્ટ્રના કોંગી પ્રમુખ દેવગીરીકર હતા, એણે એમ કીધું કે મહારાષ્ટ્રની પ્રજા સાથે સલુકાઈથી કામ કરવાને બદલે ધમકી ભર્યું વલણ અખત્યાર કરશો તો હાલમાં શોધાતા બોમ્બ કરતા પણ વધુ વિનાશક બળો સાથે રમત રમી રહ્યા છો તેમ સમજી લેવું, કેમ કે તેઓ સર્વસ્વ હોડમાં મૂકી દેશે પરંતુ કદી તાબે નહીં થાય. આવા બધા પ્રતિભાવો જુદા જુદા નેતાઓ પોતાના આપે છે. ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હતા ત્રિકમલાલ પટેલ, એણે એમ કીધું કે ગુજરાત અને મહારાષ્ટ્ર કદી એક રહી શકે એમ નથી. તો ભાઈ કાકાએ એમ કીધું કે ગુજરાતીઓ દેશભક્ત જરૂર છે પરંતુ ગાચા નથી, અને જો મહારાષ્ટ્રની વાત સ્વીકારવામાં આવશે તો ગુજરાત ભયજનક સ્થિતિમાં મુકાઈ જશે. આથી 17/56 ના રોજ જવાહરલાલ નેહરુએ આકાશવાણી ઉપરથી જાહેરાત કરી કે મુંબઈ શહેરને અલગ વહીવટ હેઠળ મૂકવામાં આવશે અને ગુજરાતનું પણ અલગ રાજ્ય થશે. નેહરુજીએ જેવી આવી જાહેરાત કરી કે ગુજરાતના તમામ અખબારોમાં પ્રથમ પાને મોટા મથાળે લાલ અક્ષરોમાં જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાવ, નર્મદના કવિતો છપાયા, નેહરુના પ્રવચનથી હજારોના ટોળાઓ નીકળ્યા, ધમાલ થઈ, ગોળીબાર થઈ અને ઉદ્દામવાદી નેતાઓ હતા એની અટકાયત આ સમયે કરી લેવામાં આવી હતી. વડાપ્રધાનની આ જાહેરાતથી મુંબઈની 40 કાપડ મિલો સાવ બંધ થઈ ગઈ, 5 મિલોને આગ લગાડવામાં આવી, શાળા કોલેજો બંધ થઈ, મુંબઈ આખું યુદ્ધ પર્વ જાણે કે ઉજવી રહ્યું હોય એવી પરિસ્થિતિ મુંબઈમાં આવીને ઊભી રહી હતી. 18/1956 ના દિવસ સુધીમાં 20 સ્થળે ગોળીબારો થયા,
એમાં 8 વ્યક્તિના મરણ થયા, 100 વ્યક્તિઓ ઘાયલ થયા અને 500 જણાની ધરપકડ કરી લેવામાં આવી હતી. મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાતી કુટુંબો સ્થળાંતર કરીને જે સાધન મળ્યું એ સાધન લઈને ભાગવા માંડ્યા અને એણે ટ્રેન દ્વારા, પ્લેન દ્વારા જે કંઈ હાથમાં એને સાધન મળે છે એ સાધન પકડી અને ગુજરાત ભેગા થવા માંડ્યા. આવી પરિસ્થિતિ મુંબઈમાં આ સમયે બની હતી. 8 ફેબ્રુઆરી 1956 ના રોજ અમૃતસર મુકામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું, જેમાં ઠરાવ પસાર થયો કે હિંસક તોફાનોથી નિર્ણયમાં કશો ફેરફાર ન થાય. નહેરુજીએ પણ એમ કીધું કે કોઈ નિર્ણય હિંસા વડે ફેરવી શકાશે નહીં. નિર્ણયો લોકશાહીની રીતે કરવાના હોય, શેરીમાં જઈને નિર્ણયો લઈ જઈ શકાય નહીં. આવું નહેરુએ પોતાનો પ્રતિભાવ આ તોફાનો વખતે જાહેર કર્યો. વિનોબા ભાવે એ સમયે પદયાત્રા કરી રહ્યા હતા, તો એણે એમ કીધું કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય હું મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું. વિનોબાજીએ ન આ પક્ષ તરફ કે ન આ પક્ષ તરફ એવો પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. 18 એપ્રિલ 1956 ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ સ્નાનાગારનું ઉદ્ઘાટન કરવા માટે મોરારજીભાઈ દેસાઈ આવેલા. એમણે એમ કીધું કે ઘણા ઈચ્છે છે કે અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય, પરંતુ પાટનગર થવું હશે તો થશે, તેની કિંમત ચૂકવવી પડશે અને તે માટે સૌએ ફાળો આપવો પડશે. આવું મોરારજીભાઈ દેસાઈ બોલેલા. એસ કે પાટીલે એમ કીધું કે મુંબઈ વગરનું મહારાષ્ટ્ર એ માથા વગરના ધડ જેવું છે. તો આવા બધા પ્રતિભાવો જુદા જુદા નેતાઓ પોતાના પ્રતિભાવો રજૂ કરે છે. નહેરુજીએ વિશેષમાં એમ કહેલું કે મુંબઈ શહેર જો મહારાષ્ટ્રમાં જાય તો મને તેથી આનંદ થશે અને તે મારી શુભેચ્છા એની સાથે હશે. એવું કહેતા હજારો લોકોએ તાળીઓ પાડી એમના આ વક્તવ્ય, આ એમના વાક્યને વધાવી લેવામાં આવ્યું હતું. આ ઘટનાની કાયમી ઉકેલ રૂપે મુંબઈ રાજ્યનો ઉકેલ આવે એના માટે દ્વિભાષી મુંબઈ રાજ્ય રચવાનું નક્કી કરવામાં આવ્યું અને દિલ્હીની લોકસભામાં 287 માંથી 280 સભ્યોએ નહેરુજીને દ્વિભાષી રાજ્ય રચવા માટેની અપીલ કરી અને જેને હિસાબે દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ હતી. તારીખ હતી 8 ઓગસ્ટ 1956. આ દિવસે મુંબઈ દ્વિભાષી રાજ્યની રચનાનો ઠરાવ પસાર થઈ ગયો. આ નિર્ણયના ગુજરાતમાં ખૂબ ઘેરા પગલાઓ પડ્યા કે આ નિર્ણય અમને મંજૂર નથી, શરણાગતિ છે, ટીકાઓ આવી જોરદાર કરવામાં આવી, આ નિર્ણય અમારા માટે હોનાર જ સમાન છે. અખબારોએ કટાક્ષ ચિત્રો છાપ્યા. જન્મ પહેલા મૃત્યુ પામેલું ગુજરાત છે એવું લખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે હવે જો ગુજરાતની જનતા મૌન રહેશે તો ભાવિ પેઢીનો ઈ અપરાધ ગણાશે. આવું જુદા જુદા નેતાઓએ એ સમયે કીધું. ગુજરાતની અસ્મિતાની કબર અને દ્વિભાષી રાજ્યની ઇમારત ચણવા અમે હરગી જ તૈયાર નથી એવી હાકલ કરવામાં આવી. અખબારોએ લેખો લખ્યા, તંત્રીઓએ તંત્રી લેખો લખ્યા, વ્યંગચિત્રો છાપ્યા અને સમગ્ર ઠેક ઠેકાણે આગ આ આંદોલનની પ્રસરી ચૂકી હતી. એવે સમયે ગુજરાતના જે કોંગ્રેસી નેતાઓ હતા એ જોતા જ રહ્યા, એ સમજી શક્યા નહોતા કે આ આંદોલન આ ઘટનામાંથી આવું મોટી રીતે ફાટી નીકળશે. એવે વખતે 7-8-56 ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ ભદ્રણમાં કોંગ્રેસ હાઉસમાં ઠાકોરભાઈ દેસાઈને મળવા ગયા કે ભાઈ અલગ ગુજરાત રાજ્યની રચના માટે હવે શું કરવાનું છે. ઠાકોરભાઈ દેસાઈએ એમ કીધું, તમે હિંસા ન કરો, રાહ જુઓ, આ કોંગ્રેસની સરકારને બદનામ કરવા માટેના આંદોલનો છે,
પણ ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને એ કીધું ને કે સવારે 8મી ઓગસ્ટે આ દિલ્હીની સંસદની અંદર આવો ઠરાવ પસાર થવાનો છે, એ વાત વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ દેસાઈ જણાવતા નથી. 8/8/56 ના રોજ સંપૂર્ણ હડતાલ પડી અને દિલ્હીની સંસદમાં 241 વિરુદ્ધ 40 મતે આ ઠરાવ પસાર થયો. આ દિવસ ગુજરાત રાજ્યના લોકો માટે વજ્રાઘાત સમાન નીવડ્યો. અમદાવાદમાં લગતે લગતે વિરોધ થયો, હડતાલો પડી. એલિસ બ્રિજથી 4000 વિદ્યાર્થીઓનું સરસ સ્વયંભૂ સરઘસ નીકળેલું અને ઈ સરઘસ કોંગ્રેસ હાઉસના પ્રાંગણમાં ચોંટ્યું પહોંચ્યું એવે વખતે છે આ નિહત્થા વિદ્યાર્થીઓ ઉપર છે ગોળીબાર કરવામાં આવ્યો અને એમાં કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ગોળીબારમાં બનાસકાંઠાનો પૂનમચંદ હતો, એની ખોપરી ઉડી ગઈ. એની ખોપરીના હાડકાના ટુકડાઓ થાળીમાં ભેગા કરી ગુજરાત ક્લબમાં વકીલો હતા એને બેઠા બતાવવા માટે વિદ્યાર્થીઓ લઈ ગયા કે આ નિહત્થા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં કૌશિક ઇન્દુલાલ વ્યાસ, સેન્ટ ઝેવિયર્સ નો વિદ્યાર્થી, સુરેશ જયશંકર ભટ્ટ ઠાકર હાઈસ્કૂલના વિદ્યાર્થી, અબ્દુલ પીરભાઈ અને બીજા બે વ્યક્તિઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા અને આ મહા ગુજરાતની ચળવળમાં હિન્દુ મુસ્લિમ એકતા પ્રગટ થઈ અને પછી હવે નક્કી કર્યું કે આપણે વિદ્યાર્થીઓએ આ માટે કશું કરવું જોઈએ. ત્યારે મહા ગુજરાત વિદ્યાર્થી સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ સમિતિની રચના થઈ. 9 ઓગસ્ટ 1956 ના રોજ યુવાનોના ટોળા નીકળ્યા મહા ગુજરાત જિંદાબાદ લેકે રહેંગે ગુજરાત. નાના બાળકોએ પોકારો કર્યા, મોરારજી દેસાઈ હાય હાય, મોરારજી દેસાઈ હાય હાય. એમાં એક મુસ્લિમ યુવાન માર્યો ગયો અને 2 દિવસમાં 12 જણાના મૃત્યુ થયા અને 80 જણા ઘાયલ થયા. ઘાયલોને લોહી આપવા માટે સેંકડો લોકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા અને જાણે કે તમામ ગુજરાતીઓને પોતાના અલગ રાજ્યનું સર્જન થઈ રહ્યું છે એમાં પોતાનું કંઈક ને કંઈક પ્રદાન ફાળો આપવાની તમન્ના છે. આખા શહેરમાં તોડફોડ થઈ, ખાદી ભંડાર સળગાવી દીધું, પોલીસ ચોકીઓ સળગાવી દીધી અને અમદાવાદ આખું લશ્કરને સોંપી દેવું પડ્યું અને અમદાવાદની શેરીએ ગલીએ છે લશ્કરી જીપો અને સૈનિકો ફરવા માંડ્યા હતા. 10 ઓગસ્ટ 1956 નો દિવસ હતો. તે દિવસે જનસત્તાએ અગ્રલેખમાં જગ્યા કોરી રાખી અને માત્ર કાળી બોર્ડર મૂકી દીધી અને વચ્ચે એમ લખેલું કે ઉન શહીદો કી યાદ મે જિન્હોને અપને ખૂન સે યે સિંચા. તંત્રી જનસત્તાના હતા રમણલાલ શેઠ, એ આ લડતના ટેકામાં બહાર આવ્યા અને એને લડતને ટેકો જાહેર કરેલ. દિલ્હીવાળાને એમ હતું કે ગુજરાત શાંતિથી બધું સહન કરી લેશે, પરંતુ તોફાનથી છક થઈ ગયું દિલ્હી પણ અને 3 દિવસમાં 14 મૃત્યુ થયા અને 89 વ્યક્તિ ઘાયલ થયા. આથી હવે કાયમી જ્યાં સુધી આપણે ગુજરાત રાજ્ય ન મેળવી લઈ ત્યાં સુધી કાયમને માટે આપણે શહીદ દિન ઉજવવો એવું નક્કી કરવામાં આવ્યું અને હજારોનું સરઘસ નીકળ્યું અને શહાદત સ્થળે જઈ અને ત્યાં જઈને એને પુષ્પાંજલિ અર્પણ કરી. એવે વખતે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હતા ચુનીલાલ પટેલ, એણે રાજીનામું ધરી દીધું કે મહા ગુજરાતની રચના જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું આ માથા ઉપર ની ટોપી ઉતારી નાખું છું, એ હવે ક્યારે પેરિશ નહીં, આવી પ્રતિજ્ઞા એમણે લીધી હતી. ગામે ગામ હડતાલો પડી. દરેક જે તે આ ચળવળમાં જોડાયેલા હતા એના પોતાના હોદ્દા ઉપરથી રાજીનામા આપી દીધા. ઇન્દુલાલ યાજ્ઞિકે એમ કીધું કે મહા ગુજરાતનું કિનારે આવેલું વાણ કેટલાક દોઢ ડાયાઓએ ડૂબાડી દીધું છે અને ગાંધી અને સરદારના સ્વપ્નને રોળી નાખવામાં આવ્યું છે એવું ઇન્દુલાલ યાજ્ઞિક બોલ્યા. 13મી ઓગસ્ટે શાહપુરના
મુસ્લિમોએ શાંત સંઘર્ષ કાઢ્યો. શહીદો અમર રહો, લેકે રહેંગે મહા ગુજરાત, ગોળીબાર બંધ કરો, આવા સૂત્રો આ સંઘર્ષ પોકારતું પોકારતું જઈ રહ્યું હતું. અને ધીરે ધીરે ગુજરાતના ખૂણે ખૂણેથી આ આંદોલન સ્વયંભૂ બનતું ગયું અને દાવાનળની જેમ સમગ્ર ગુજરાતના મોટા મોટા જે શહેરો હતા એ શહેરોને લપેટમાં લઈ લીધા. મુસ્લિમોએ અણધાર્યો નિર્ણય કર્યો કે અમે શહીદોના માનમાં આ વર્ષે તાજિયા નહીં કાઢીએ. અને પછી આગળની પ્રવૃત્તિમાં એ કરવામાં આવ્યું કે આપણે 19/8/56 ના રોજ અમદાવાદની અંદર જે મોરારજીભાઈ દેસાઈની લાલ દરવાજે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્યની રચના અને તે અંગેની સમજૂતી આપવા માટે અમદાવાદ આવેલા, તો આપણે એમ કરીએ કે સ્વયંભૂ જનતા કર્ફ્યુ લાદી દઈએ. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે જનતા કર્ફ્યુનો અમલ ચુસ્તપણે કરવો અને આ જાહેરાતની અસર આખા અમદાવાદના લોકોએ સ્વીકારી લીધી. અમદાવાદના રસ્તાઓ શેરીઓ સુમસામ લાગવા માંડી, આખી દુનિયા ચકિત થઈ ગઈ. દેશ વિદેશના પત્રકારોએ આ જનતા કર્ફ્યુની નોંધ લીધી. મોરારજીભાઈ દેસાઈની સભાનો કરુણ રકાશ થયો. સભાના સ્થળે ગણ્યા ગાંઠ્યા લોકો જ આવ્યા અને મોરારજીભાઈ દેસાઈ સભા સ્થળે આવ્યા જ નહીં. ત્યારે મણીબેને જાહેરાત કરી કે લોકો તો આવવા માંગતા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ એને રોક્યા છે, એટલે આ સભા આપણી નિષ્ફળ નીવડી છે. મોરારજીભાઈ દેસાઈ ઉપવાસ ઉપર ઉતરી ગયા અને સભા રદ કર્યાની જાહેરાત કરી. મોરારજીભાઈ દેસાઈ ત્યારે કહે છે કે હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે વોટમાં મૂકવા તૈયાર છું, પરંતુ હિન્દુસ્તાનને ગુજરાતના ભલા માટે વોટમાં મૂકવા તૈયાર નથી. અને મને કંઈ ગોળીબાર કરવાનો શોખ નથી, પણ આ વિના કેમ અટકાવું? આવું મોરારજીભાઈએ કીધું. મોરારજીભાઈ દેસાઈ વિદ્યાર્થીઓના જે મુખ્ય પ્રતિનિધિઓ હતા એને મળ્યા અને એને સમજાવે છે કે દ્વિભાષી રાજ્ય રાજ્યના હિતમાં છે, આ તોફાનીઓનું ષડયંત્ર છે, કોંગ્રેસ સરકારને ઉથલાવી નાખવા માંગે છે, તો તમે આ સાચી વસ્તુ સમજો. આવું મોરારજીભાઈએ કીધું. અને મોરારજીભાઈએ એવી અટ કરેલી કે જ્યાં સુધી મને વિદ્યાર્થીઓ સાંભળશે નહીં ત્યાં સુધી હું અમદાવાદમાં ઉપવાસ કરીશ અને અમદાવાદ છોડીશ નહીં. તો આવી રીતે મોરારજીભાઈ દેસાઈની આ મહાગુજરાતની ચળવળ સાથેની ઘટના અહીં અમદાવાદમાં બની હતી. એ પછી મહાગુજરાત નાગરિક પરિષદની રચના કરવામાં આવી અને જેના પ્રમુખ તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક ચૂંટાયા હતા અને જનતા પરિષદની રચના થઈ. તો આવી જુદી જુદી સંસ્થાઓ અસ્તિત્વમાં આવતી જાય છે. એવે વખતે હવે મોરારજીભાઈ દેસાઈની સભા નિષ્ફળ ગઈ છે, દિલ્હીમાં આના બહુ જોરદાર પડઘા પડી ગયા છે, ત્યારે જવાહરલાલ નેહરુ નક્કી કરે છે કે 2 ઓક્ટોબર 1956 ના રોજ હું અમદાવાદ જાઉં અને લોકોને સમજાવવાની કોશિશ કરું. તો ત્યારે પણ આપણા આંદોલનકારીઓએ નક્કી કર્યું કે જવાહરલાલ નેહરુની સભા ચાલતી હોય ત્યારે આપણી સભા સમાંતર અહીં જ રચવી અને નેહરુનું પાણી ઉતારી દેવું કે ગુજરાતના લોકો કેટલા સંગઠિત છે. અને મહાગુજરાત જનતા પરિષદે આ ઠરાવને ટેકો આપ્યો અને નક્કી કરવામાં આવ્યું કે નેહરુની સભાની સમાંતર બીજી સભા આપણા આંદોલનકારીઓની ભરવી એવું નક્કી કરવામાં આવ્યું. જવાહરલાલ નેહરુની એ જમાનામાં જબરદસ્ત પ્રતિભા હતી, એની સામે આવી સભા યોજવી એ કોઈ નાની સુની વાત ન કહેવાય. તેમ છતાં 2 ઓક્ટોબર 1956 ના રોજ લાલ દરવાજે નેહરુજીની સભા થઈ. નેહરુજીએ કીધું કે ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર એ અલગ થાય સારું નથી, તેમ છતાં હું શું કરું? મહારાષ્ટ્રના લોકોએ વિચાર રજૂ કર્યો અને હું એમાં સહમત થઈ ગયો, તો મારે કબૂલ કરવું પડશે.
કે આ વાતની જાણ કરવાનો સમય ન મળ્યો અને નિર્ણય લેવાઈ ગયો એનું મને આજે દુઃખ છે, એમ કહી નહેરુએ આ જે ઘટના એ બહુ જોરદાર સ્વરૂપ પકડ્યું છે એને વાળવા માટેની કોશિશ કરી હતી. જ્યારે જવાહરલાલ નહેરુની આ સભા ચાલી રહી હતી એ સમયે સમાંતર સભા ચાલતી હતી અને જેની અંદર 3 લાખ જેટલા લોકો હાજર હતા અને એ એકતા બહુ જબરદસ્ત એની અસર પડી અને દિલ્હીને અને આખા ભારતના લોકોને વિચારતા કરી મૂક્યા હતા. નહેરુજી પછી વિદ્યાર્થીને પણ મળ્યા અને એમ કીધું કે હું કઈ બાદશાહ નથી, દેશને મને વડાપ્રધાન બનાવ્યો તેથી મારે લોકસભાનો નિર્ણય માથે ચડાવવો પડ્યો. તમે 5 વર્ષ પછી ફેર વિચારણા કરી શકો છો. એટલે વિદ્યાર્થીઓ તો ખુશ થઈ ગયા કે નહેરુજી તો ગુજરાત રાજ્યનું અલગ રચના થાય એના માટે આપણને સહમતિ જાણે કે આપી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ કહે નહેરુ ચાચા જિંદાબાદ, અમારે જોઈએ મહાગુજરાત. નહેરુજીએ એમ કીધું હું તમને મળીને ખુશ થયો છું, તમે શું જય હિન્દ સૂત્રને ભૂલી જવા માંગો છો? પેલા વિદ્યાર્થીઓ કહે ના 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 ના, તો બોલો જય હિન્દ. ત્યારે 30,000 વિદ્યાર્થીઓએ જય હિન્દ બોલ્યા અને જવાહરલાલ નહેરુની આ વાક છટાની પોતાના ચાતુર્યની ખૂબ પ્રશંસા થઈ અને બીજે દિવસે નહેરુજીએ દિલ્હીમાં જઈ અને કોંગ્રેસની કારોબારીમાં કીધું ખખડાવી નાખ્યા કે ગુજરાતમાં જનતા અને નેતાનો નાતો તૂટી ગયો છે, શત્રુને આપણે સાથી બનવાની જરૂર છે અને તમામ કોંગ્રેસીઓ આથી નહેરુજીના આવા ઠપકાથી વિચારમાં પડી ગયા અને એ સમયે 4/10/1956 ના રોજ મુંબઈની ધારાસભામાં અમદાવાદમાં જે 8 ઓગસ્ટે ગોળીબાર થયા એની ચર્ચા આવી અને એ ચર્ચામાં ઝકમક જરી અને 8/10/1956 ના રોજ શહીદ દિન નિમિત્તે વળી પાછું 10,000 લોકોએ સરઘસ કાઢ્યું. સંત બાલજી ધંધુકાના નળકાંઠાના જે લોકો હતા એને લઈ દ્વિભાષીના ટેકામાં એણે આ સરઘસ છે એ કાઢ્યું હતું. એની સામે જનતા પરિષદે ખેડૂતોની કૂચ કરાવી અને અમદાવાદમાં લતે લતે ખેડૂતો ફર્યા હતા. આ સમયે છે કલેક્ટર હિરેડિયા હતા, વિદ્યાર્થીઓએ માંગણી કરી કે અમારે મશાલ સરઘસ કાઢવું છે પણ કલેક્ટર મશાલ સરઘસ કાઢવાની ના પાડે છે કે કદાચ કોઈ અટકચાળો કરે અને કોઈ મશાલ ક્યાંક ફેંકે અને જો આખું અમદાવાદ જાણે કે ભડકે બળવા માંડે. પણ એટલે આનાકાની કરતા કલેક્ટરે 100 મશાલ લઈને સરઘસ કાઢવાની મંજૂરી આપી, એને બદલે 500-700 મશાલો લઈ અને વિદ્યાર્થીઓએ શાંત રીતે આ મશાલ સરઘસ લઈ અને આખા અમદાવાદમાં ફર્યા અને આ ઘટનાની પણ મહાગુજરાતની ચળવળ જે ચાલી રહી હતી એના ઉપર બહુ મોટી જબરદસ્ત અસર થઈ હતી. હવે દિવાળીનો સમય નજીક આવી રહ્યો હતો એટલે બધાએ નક્કી કર્યું કે આ વર્ષે ગુજરાતની પ્રજા રોશની નહીં કરે, મીઠાઈ નહીં ખાય, ફટાકડા નહીં ફોડે અને દરેક મહોલ્લામાં હોળમાં 24 શહીદોની યાદમાં 24 દીવાઓ એક જ સ્થળે પ્રગટ કરવામાં આવશે, મહાગુજરાતનો નકશો દોરવામાં આવશે. આવા વિવિધ કાર્યક્રમો છે અમદાવાદમાં આ ચળવળ દરમિયાન યોજવામાં આવ્યા હતા. આ સમયે યેરવડાની જેલમાં હતા જયંતિલાલ દલાલ, હરિહર ખંભોળજા, બ્રહ્મકુમાર ભટ્ટ. તે 7 જાન્યુઆરી 1957 ના રોજ અમદાવાદ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં આવ્યા અને મંડ્યા લોકો રેલવે સ્ટેશન તરફ જવા. રેલવે સ્ટેશને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું આ નેતાઓનું અને ત્યાં પાછા નારા પોકાર્યા, લેકે રહેંગે ગુજરાત, શહીદો અમર રહો. અને આ ત્રણેય નેતાઓને ફૂલહાર એટલા બધા કરવામાં આવ્યા કે જાણે કે ત્રણેય નેતાઓ ફૂલહારથી ઢંકાઈ ગયા હતા. આ સરઘસ નીકળ્યું અને માણેક ચોકમાં સભા થઈ અને એ સભામાં નેતાઓ જુદા જુદા ભાષણો કરે છે. હવે 1957માં ધારાસભા અને લોકસભાની ચૂંટણી આવી, જે ચૂંટણીની અંદર જનતા પરિષદના નેતાઓ ચૂંટાણા અને કોંગ્રેસીઓ હારી ગયા. ખેડામાં, અમદાવાદમાં, મહેસાણામાં,
બધી જગ્યાએ જનતા પરિષદના નેતાઓ છે એ ચૂંટાણા હતા. આથી દિલ્હીએ વિચાર્યું કે આ તો બહુ ગંભીર પ્રકારનું પરિણામ ગુજરાતમાં આવ્યું છે, આપણે પ્રજાના જુવાળને માનસને પારખી શક્યા નથી. જનતા પરિષદના નેતાઓમાં ઇન્દુલાલ યાજ્ઞિક અમદાવાદથી ચૂંટાયા, કરશનદાસ પરમાર અમદાવાદથી, ફતેહસિંહ ડાભી ખેડા, પુરુષોત્તમભાઈ પટેલ મહેસાણા, મોતીસિંહ ઠાકોર મહેસાણા. તો આમ જુદા જુદા સ્થળે જનતા પરિષદના નેતા આ ચૂંટણીમાં ચૂંટાયા અને જેના બહુ ઘેરા પ્રત્યાઘાતો છે એ દિલ્હી પડેલ. એવે વખતે છે ભારતીય સંસ્કૃતિ અંગે એક પ્રવચન કરવા માટે અમદાવાદમાં કનૈયાલાલ મુનશી આવેલા અને એણે એમ કીધું કે મુંબઈ ને મહારાષ્ટ્ર અથવા ગુજરાતથી જુદું પાડી શકાય નહીં. મુંબઈ તો સમગ્ર દેશનું છે, આથી આપણે મહાગુજરાતનું આંદોલન છોડી દઈએ એ જ હિતમાં છે. જે પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે એને કનૈયાલાલ મુનશી છોડી દેવાની વાત કરે છે, તો એ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને બહુ રૂચે નહીં. 2 નવેમ્બર 1957 ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જનતા પરિષદના આગેવાનોને અમદાવાદમાં મળવા માટે આવ્યા. તેને લોકોએ મેમોરેન્ડમ આપ્યું કે ગુજરાતની જનતાનું સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ ગયું છે. અને રાજેન્દ્ર પ્રસાદની સાથે બીજી વાતો જે થઈ એ વાતોને દિલ્હી પહોંચાડવામાં આવી. 1357 ના રોજ પૂના પાસે પ્રતાપગઢમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે જવાહરલાલ નેહરુ એમ બોલ્યા કે જો લોકસભાના રાજ્યો લોકસભાના સભ્યો ધારે તો દ્વિભાષી મુંબઈ રાજ્યના નિર્ણયમાં ફેરફાર થાય, પણ આંદોલનથી નહીં. એટલે બધાને હવે વિશ્વાસ આવ્યો કે આ બધું લાંબુ ટકશે ને અને દ્વિભાષી રાજ્ય આમાંથી જ આપણે થોડા સમયમાં મુક્ત થઈ જશું. 8 ઓગસ્ટ 1958 ના રોજ વળી શહીદ દિન આવ્યો, તે દિવસે શહીદ સ્મારક માટે જબરી હડતાલ પડી, પ્રવચનો થયા, દ્વિભાષી રાજ્ય માટે જવાહરલાલ નેહરુને દોષી ઠેરવાવ્યા. અને આ આંદોલનકારીઓએ હવે નક્કી કર્યું કે આપણે શહીદોનું સ્મારક રચી જ દેવું છે, એટલે ખાંભી પોતે લઈને ગયા અને એક સ્થળે ખાંભી ફોડી દેવામાં આવી, પણ પોલીસ આવી અને ખાંભી ઉખાડી અને પોલીસ લઈ ગયા, અને તેથી અમદાવાદમાં તોફાનો થયા, પ્રજા ઉશ્કેરાઈ ગઈ અને ખાંભી ખસેડી લેવાના વિરોધમાં ઇન્દુલાલ યાજ્ઞિકે 7 દિવસના ઉપવાસ જાહેર કર્યા. તો હવે તો બહુ પ્રશ્ન ગૂંચવાડા વાળો બની ગયો છે કે મહાગુજરાત ન મળે એ વાત તો જુદી રહી, પરંતુ મહારાષ્ટ્રની સરકાર આપણને ખાંભી ખોળવાની પણ પરવાનગી નથી આપતું, એ તો કેટલી હદ સુધી આ ગુજરાતની જનતા સહન કરશે. એટલે હવે એવું નક્કી કરવામાં આવ્યું કે કોર્પોરેશન જ ખાંભી રચી દે. તો જનતા પરિષદે કાયદો હાથમાં લઈ અને ખાંભીનું સ્મારક બનાવી દીધેલું, પરંતુ એને હિસાબે છે એ તોફાનો થયા, અમદાવાદમાં વડોદરામાં તોફાનો થયા. અને હવે પછી બીજા ભાગમાં હું આપને શહીદ સ્મારક રચવા માટેની જે લડત 226 દિવસ સુધી ચાલી હતી એ આપને બીજા હપ્તામાં હું આપને જણાવવાનો છું. તો આ પ્રવચનનો બીજો ભાગ પણ અવશ્ય જોશો તો તમને મહાગુજરાતનું આંદોલન ખૂબ સરસ રીતે સમજાશે. આપ સૌને જય જય ગરવી ગુજરાત અને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નતમસ્તક નમસ્કાર.